તેની કહાનીનો ચોથો અને અંતિમ ભાગ છે. ધવલે કોની સાથે લગ્ન કર્યા હતા? તેની પહેલી પત્ની શા માટે મૃત્યુ પામી હતી? ઓફિસરની પુત્રી સાથે કેવી રીતે પ્રેમ લગ્ન કર્યા? એક પ્રોફેસરનો પુત્ર શા માટે નરાધમ બન્યો? આવો જોઈએ અંતિમ ભાગ. ધવલ ફિલ્મ વિલન કરતા કમ નથી. દર બે વર્ષે નવા નવા પ્રેમ સંબંધનું નામ આપી અને વિદ્યાર્થિનીઓને લઈને ફરાર થઈ જતો હતો. ધવલ ત્રિવેદી કોને કોને ભગાડી ગયો? રાજકોટમાંથી બે શિક્ષિકાને ભગાડી ગયો, પડદરીમાંથી બે વિદ્યાર્થિનીને ભગાડી ગયો, સુરતમાંથી બે છાત્રા સાથે ભાગી ગયો, ચોટીલામાંથી એક યુવતીને ભગાડી ગયો. ધવલે નવ યુવતીની જિંદગી નર્ક કરી છે. મોટાભાગની યુવતી અને વિદ્યાર્થિનીઓને સપના દેખાડી બહાર લઈ જતો હતો, એક સાથે બે યુવતીને રાખતો હતો, ગમે તે શહેરમાં ભાડે મકાન શોધી લેતો હતો. એક વખત એવી પણ સામે આવી છે વાત કે લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી વર્ષો પહેલા નેપાળ પણ ભાગી ગયો હતો. ત્યાં પણ તેણે કોઈ કાંડ કર્યા બાદ ભારત પાછો ફર્યો. પડદરીની બે છાત્રાઓને ભગાડી ગયા બાદ તે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે સ્થળોએ રોકાયો હતો. હરિયાણાના કાલકામાં તેણે બે વખત બોગસ દસ્તાવેજોના આધારે રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ બનાવી લીધા હતા. પાંચ ભાષાનો જાણકાર હતો. અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતો હતો, જેને કારણે આસાનીથી ગમે તેને ઇમ્પ્રેસ કરી લેતો હતો. ધવલ ત્રિવેદી સેક્સ પાવર વધારવા માટે દવા લેતો, પોર્ન સાહિત્યનો શોખીન છે. પડદરીની સ્કૂલની બે છાત્રાઓને ભગાડી ગયા બાદ ધવલ ત્રિવેદીને સીઆઈડીએ જ્યારે 2014માં પંજાબના બુદલાડામાંથી પકડ્યો ત્યારે તેણે પોતે સેક્સ પાવર વધારવા માટેની દવા લેતો હોવાનું સ્વીકાર્યું હતું. તે વખતે સીઆઈડીને એવી પણ માહિતી મળી હતી કે તે વશીકરણ પણ જાણે છે, જેને મદદથી અને વાકચાતુર્યથી તે પોતાને ત્યાં અભ્યાસ કરવા આવતી કિશોરીઓને આસાનીથી પોતાની મોહજાળમાં ફસાવતો હતો. બાદમાં તેની હવસ સંતોષતો હતો. ધવલ ત્રિવેદી શશી થરૂરનું ઉદાહરણ આપતો. ધવલ ત્રિવેદી શાતીર માણસ હતો. પોલીસ જાપ્તામાં હોય ત્યારે પણ પોતાની વાત રાખતો હતો. જે તે કિશોરીઓને ભગાડી જતો ત્યારે તેમના બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ નેતા શશી થરૂર, કે જેણે પોતાનાથી નાની ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા હતા, આ અને તેના જેવા બીજા સેલિબ્રિટીઝ કે જેમણે પોતાનાથી નાની ઉંમરની મહિલાઓ સાથે લગ્ન કર્યા હોય તે સંબંધી એક આર્ટિકલ વંચાવી પોતાની સાથે ભાગી જવા બદલ કોઈ અફસોસ નહીં કરવા બ્રેઇનવોશ કરતો હતો. શિક્ષિત પરિવારનો કલંકિત પુત્ર, પિતા દર્શનશાસ્ત્રમાં પ્રોફેસર, પત્ની શિક્ષિકા, ભાઈ ભાભી પ્રોફેસર. ધવલ ત્રિવેદીનો પૂરો પરિવાર શિક્ષિત અને સરકારી નોકરિયાત છે. 110 કિલોથી પણ વધુ વજન ધરાવતા ધવલ ત્રિવેદીના પિતા દર્શનશાસ્ત્રમાં પ્રોફેસર હતા. આ ઉપરાંત તેના ભાઈ ભાભી વગેરે પરિવારના સભ્યો પણ પ્રોફેસર હતા. રાજકોટમાં રહેતી તેની પત્ની પણ એ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. પરંતુ ધવલને શિક્ષણની કોઈ અસર ન થઈ. ગંદા કામને એવો અંજામ આપ્યો કે આજે પૂરા દેશમાં બદનામ થઈ ગયો છે. કેમેરામેન ધવલ કોંડલિયા સાથે રિપોર્ટર ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.